હલો સ્ટુડન્ટ્સ આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ વિશે એક વિડીયો લઈને આવ્યો છું જેના ડેટા તમને એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થશે તો ચાલો વિડિયોને શરૂ કરીએ એકવીસમી માર્ચ બે હજાર બાવીસ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ બરાબર રાષ્ટ્રીય કે રાજ્ય વન દિવસ નથી આંતરરાષ્ટ્રીય વન દિવસ એ યાદ રાખવાનું છે નમો વર્ડ વન બનાવાશે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર નમો વર્ડ વન બનાવશે વડના વૃક્ષના વન બનાવશે પંચોતેર જેટલા વડ વન બનશે કેટલા વડ વન બનશે તો પંચોતેર જેટલા વડ વન બનશે આઝાદી કા અમૃત મહોત્સવના કારણે પંચોતેરનો આંકડો લીધો છે આપણી આઝાદીના અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે એટલે કે પંચોતેર વર્ષ થવાના છે તેના માટે આ પંચોતેરમાં મહોત્સવના નિમિત્તે પંચોતેર વડ વન બનશે એ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ફોરેસ્ટનો એક હેલ્પલાઇન નંબર જે રજૂ કરવામાં આવ્યો છે એ નંબર છે ઓગણીસો છવ્વીસ એ યાદ રાખજો પરીક્ષામાં તમને આ પૂછાઈ શકે આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે તો થીમ છે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન આ યાદ રાખવાનું છે છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તારમાં ઓગણસી ચોરસ ચોલસ કિલોમીટરનો વધારો થયો છે આ ડેટા પણ યાદ રાખવાના છે તો આ બધા ડેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એક તો આંતરરાષ્ટ્રીય વન દિવસ એકવીસ માર્ચના રોજ આવે છે એ યાદ રાખવાનું છે નમો વર્ડ વન રાજ્ય સરકાર બનાવશે એ યાદ રાખવાનું છે કેટલા વર્ડ વન બનાવશે પંચોતેર જેટલા આઝાદી કા અમૃત મહોત્સવના કારણે આ પંચોતેરનો આંકડો લીધો છે એ યાદ રાખવાનું છે ખાસ યાદ રાખવાની છે ફોરેસ્ટ હેલ્પલાઇન ઓગણીસો ને છવ્વીસ થીમ આ વર્ષની યાદ રાખવાની છે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન અને છેલ્લા બે વર્ષમાં રાજ્યના વનમાં કેટલો વધારો થયો છે તો ઓગણીસ સિત્તેર ચોલસ કિલોમીટરનો વધારો થયો છે આટલી બાબતો તમારે યાદ રાખવાની છે તમને કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે ટીક કરવાનું છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત